गुलाब अने चंपा की डाळी ने
માંથી કાપો આ ટુકડાને કલમ કહેવાય છે અગાઉ પણ જોયું હતું આ કલમને જમીનમાં દાટી દો કેમાં દાટવાના છે તો કે જમીનમાં ગાંઠ એ પ્રકારની અથવા તો ડાળીનો એક ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે એમાંથી શું ઉદ્ભવશે તો કે પર્ણ આકૃતિ 5.1 છે પાછળ એ તમને આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે ગાંઠ છે બરાબર સાઈડની આકૃતિ અને પછી છે પલક્ષ પક્ષલિકા એ તમને બતાવેલું છે આકૃતિમાં આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો કે ભાઈ કેટલું એમાં વૃદ્ધિ થયેલી છે મૂળની બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસો લાગશે તે નિરીક્ષણ કરી અને તેની નોંધ કરો આવી જ પ્રવૃત્તિ અડુની વેલને એટલે કે અડુના પાન આવે છે અડુની વેલને પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન કરો એમાં કરવાનું છે તો કે કાચની બોટલ હોય માં પાણી ભરી અને એનું અવલોકન કરવાનું છે હવે એના પછી તો અહીંયા તમને આકૃતિ 12.1 ગુલાબના છોડના પ્રકારની કલમ છે એ આપેલી છે તમે કલિકા પણ ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે કલિકા હોય પછી શેરીમાં રૂપાંતર થશે તો કે ફૂલમાં પુષ્પ કલિકા ઉપરાંત પક્ષમાં કલિકાઓ પણ જોવા મળે છે જે તમને પક્ષ કલિકા આપેલી છે એરો કરીને બતાવેલી છે કે એ હોય છે પક્ષ એટલે કે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન પક્ષ એટલે શું થાય તો કે પાંદ હોય એના જે પ્રકાંડ હોય એની સાથેનું જોડાણ થયેલું હોય છે જેમાંથી પ્રરોહણ નિર્માણ થાય છે આ કલિકાને વનસ્પતિ કલિકા કહે છે આકૃતિ 12.2 છે એમાં આપણે જોઈએ તો એમાં આપેલું છે આંખમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ જો એમાં જે ગોટા ફૂટેલા હોય છે એમાંથી તો કે તમને જે બટાકાનો છોડ છે એ આપેલો છે કલિકા એ ટૂંકું પ્રકાંડ છે કેવું પ્રકાંડ છે તો કે ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરે છે વાનસ્પતિકની જે કલિકા હશે એ પણ તો કે નવા નવા છોડ છે એને ઉત્પન્ન કરશે આકૃતિ 12.2 જોઈએ એક તાજું બટાકુલો તેના પર ડાઘા અથવા તો ચાટા બિલ્લોરી કાચની મદદથી નિહાળો તમને તેના કલિકાઓ જોવા મળશે આ ડાઘા ચાટાનો એક આંખ પણ કહે છે એને શું કહેવામાં આવે છે ડાઘાને ચાટાને તો કે આંખ બટાટાના થોડા ટુકડા લો જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટી દો જેમાં દાટવાનું કીધું છે તો કે જમીનમાં દરરોજ તેઓને પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો એટલે કે રોજ પાણી આપવાનું અને પછી એમાં શું ફેરફાર આવે છે એ આપણે જોવાનો છે આકૃતિ 12.3 આદુ અને તેના નવા છોડનું અંકુરણ સહિત એટલે કઈ રીતે છે આદુ એના નવા છોડનું અંકુરણ થઈ રહ્યું એ આપણે આકૃતિમાં બતાવેલું છે આવી જ રીતે તમે આદુ એટલે કે આકૃતિ 12.3 અને હળદર પણ ઉગાડી શકો છો પાનખુટી પર્ણ અંકુરણ વનસ્પતિ પાનખુટી એટલે કે પર્ણ અંકુરિત વનસ્પતિ જે પર્ણ હોય એમાં વનસ્પતિના અંકુરણ ફૂટેલા હોય છે એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે શું ધરાવશે તો કે કલિકા આકૃતિ 12.4 છે એમાં આપણે તમે જોઈ શકો છો કે પર્ણ છે એના ઉપર જો કલિકાઓ છે જો પર્ણ ભીની જમીન પર પડે તો તેને તો દરેક કલિકા એ નવો છોડનું નિર્માણ કરે છે ક્યાં પડે તો કે ભીની જમીન પર હવે આગળ જોઈએ કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે મૂળ દ્વારા પણ નવા છોડ ઉત્પન્ન થતા હોય છે શક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે થોર જેવી વનસ્પતિના તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગાડવા માટે ખૂબ જ ઓછો સમય લે છે એનો સમયગાળો કેવો લે છે તો કે ઓછો બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે કોઈ બીજમાંથી વનસ્પતિ ઉગેલી હોય તો એમાં ફળ અને ફૂલો છે એ કેવા આવશે તો કે ઝડપથી આગળ જોઈએ તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદર એટલે કે અદર પિતૃ જેવો જોવા મળે છે હવે આગળ આપણે જોઈએ કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે જો
तो के